हेलो विद्यार्थी मित्रों, नव निर्माण विद्यालयना ऑनलाइन क्लासेसमां ફરીથી સ્વાગત છે તમારું। तो આપણે હવે જોઈએ કે અમુક એવા સમીકરણો કે જે સુરેખ સ્વરૂપે આપેલા હોય નહીં પણ તમે એને સુરેખ સ્વરૂપે બદલી શકો છો, તો એવા સમીકરણના આપણે ઉકેલ મેળવવાની ટ્રાય કરીએ કે સુરેખ સ્વરૂપે બદલી શકાય તેવા સમીકરણ। તમને જોઈને એવું લાગે કે આ સમીકરણ સુરેખ સમીકરણ નથી પણ તમે એને સુરેખ સ્વરૂપે બદલી શકો છો, તો આપણે એવા સમીકરણની ટ્રાય કરીએ। तो उदाहरण नंबर एक જોઈએ આપણે એવું કે સુરેખ સ્વરૂપે બદલી શકાય તેવું સમીકરણ। તો નંબર એક જોઈએ, રકમ લખી આપણે એની, તો કે x વધતા 1 એના છેદમાં 2x વધતા 3 બરાબર 3/8। હવે આ સમીકરણ જોઈ ને તમને એવું લાગશે કે આ સમીકરણ તો સુરેખ સમીકરણ નથી, આનો ઉકેલ કઈ રીતે લાવવો, પણ મિત્રો આ સુરેખ સમીકરણ જ છે, આને તમારે પહેલા તો સુરેખ સ્વરૂપે બદલવું પડશે। આ તમને અંશ અને છેદવાળી રકમ લાગતી હશે પણ આપણે આને સુરેખ સ્વરૂપે બદલવું પડે એટલે તમને આનો ઉકેલ આસાનીથી મળી જાય। તો શરૂઆત કરીએ આપણે, તો કે સૌ પ્રથમ શું કરવાનું, તો કે આવું કોઈ પણ અંશ અને છેદવાળું સમીકરણ દેખાય તમને એટલે આપણે એનો ચોકડીઓ ગુણાકાર કરવાનો। ચોકડીઓ ગુણાકાર બધાને કરતા આવડે કે આ જે નીચેની રકમ રહ્યું એનો ગુણાકાર આ બાજુના ઉપરના પદ સાથે, અને આ બાજુ જે નીચે રકમ રહી એનો ગુણાકાર આ બાજુની ઉપરની રકમ સાથે, આવી રીતે આપણે આની ચોકડી લગાવશું। તો હવે આને શું થાય ચોકડી લગાવો એટલે, તો કે 8 ગુણાકાર કેની સાથે થાય, તો કે x વધતા 1 સાથે, અને 3 ગુણાકાર કેની સાથે થાય, તો કે 2x વધતા 3 સાથે। તો આપણે આગળ લખીએ નવું, તો કે 8 કેની એ ગુણાકાર, તો કે x વધતા 1 સાથે, એટલે કે x વધતા 1 વચ્ચે આ બરાબર ના બરાબર એમનેમ। હવે 3 ગુણાકાર, તો કે 2x વધતા 3 સાથે, તો આપણે એ લખી નાખશું, તો કે 3 2x વધતા 3। મિત્રો બસ હવે આ થઈ ગયું સુરેખ સમીકરણ। અત્યાર સુધી તમને એવું લાગતું હતું કે આ સુરેખ સમીકરણ નથી પણ હવે આ તમને સુરેખ સ્વરૂપે જોવા મળે છે। તો હવે આપણે તમે આનું સાદુરૂપ આપો એટલે તમને આનો જવાબ જોવા મળશે, એટલે કે x બરાબર તમને જવાબ મળશે। તો આપણે આનું સાદુરૂપ આપીએ, તો કે 8 એ આખા કાઉન્ટ સાથે ગુણાયેલો છે, તો આપણે 8 ગુણી દઈએ, તો કે 8 × 1 એટલે શું થાય, તો કે 8x થાય, વધતા 8 × 1 એટલે શું થાય, તો કે 8 થાય, બરાબર એમનેમ આ 3 ગુણી દઈએ, તો કે 3 × 2x એટલે શું થાય, તો કે 3 × 2 = 6 એટલે કે 6x, વધતા આ 3 × 3 એટલે શું થાય, તો કે 9। ખાસ યાદ રાખશું આપણે અહીંયા, તો કે જે કૌંસની બહાર જે અંક આપેલો હોય ગુણાકારની અંદર એ આખા કૌંસ સાથે ગુણાશે, માત્ર અહીં 2x સાથે નહીં પણ અહીં 2x અને 3 બે સાથે ગુણાશે। તો હવે આ સમીકરણ સુરેખ સ્વરૂપે આવી ગયું। તો હવે આપણે જે આગળ જે પ્રોસેસ કરતા હતા એ જ વસ્તુ આપણે અહીંયા કરશું, તો કે x વાળાને એક બાજુ ભેગા કરશું અને અચળ પદને પણ એક બાજુ ભેગા કરશું। તો અહીં 8x એમનેમ, હવે તમે જુઓ તો કે 6x જમણી બાજુ આપેલા છે આપણે ને ડાબી બાજુ લાગી એટલે શું થાય, તો કે માઇનસ થઈ જાય, માઇનસ 6x બરાબર આ 9 આ બાજુ હતા એટલે એમનેમ, અને 8 રહ્યા એ ડાબી બાજુ આપેલા છે અને આપણે જમણી બાજુ લઈ આવીએ એટલે કેવા થઈ જાય, તો કે -8। તો આ x વાળા એક બાજુ આવી ગયા, અચળ પદ પણ એક બાજુ આવી ગયા। હવે આપણે આનું સાદુરૂપ આપવાનું ચાલુ કરીએ, તો કે 8x માંથી 6x જાય એટલે, તો કે 2x વધે બરાબર એમનેમ, 9 માંથી 8 જાય એટલે 1 વધે, હજી આપણે સમીકરણનો ઉકેલ નથી આવ્યો કેમ, તો કે x ની સાથે 2 જોડાયેલા છે, તો આ 2 ને પણ આપણે લઈ જાય જમણી બાજુ, તો x બરાબર 1 તો હતો જ અને આ 2 આપણી આવી ગયા જમણી બાજુ એટલે ક્યાં જશે, તો કે ગુણાકારમાં છે, જમણી બાજુ આવે એટલે કે ભાગાકારમાં જાય, એટલે હવે આપણો જવાબ ફાઇનલ આવ્યો x બરાબર 1/2। પણ હજી પણ મિત્રો જો અહીં છેદ ઉડતા હોય તો આપણે ઉડાડી દઈશું, હજી પણ મિત્રો જો અહીં છેદ ઉડતા હોય તો આપણે ઉડાડી દેવાના, પણ અહીં કોઈ છેદ ઉડતા નથી એટલે આપણો જવાબ આવી ગયો x બરાબર 1/2।
હવે આપણો જવાબ સાચો છે કે ખોટો એ તમારે ચકાસવું હોય તો એક્સ ની કિંમત જે એક ના છેદ માં બે મળી આપણને, તમે એ સમીકરણ માં મૂકી અને ચેક કરી શકો છો। સમીકરણ ની અંદર જ્યાં પણ તમને એક્સ દેખાતો હોય ત્યાં તમે એક્સ ના છેદ માં બે મૂકી અને આનો તાળો મેળવી શકો છો। તો જોઈએ હવે આવી જ રીતે આપણે એક આવું બીજું ઉદાહરણ, ઉદાહરણ નંબર બે જોઈએ આપણે। એની રકમ લખીએ કઈક આ રીતની રકમ આપેલી છે, નવ એક્સ એના છેદમાં સાત માઇનસ છ એક્સ બરાબર પંદર, આવી રીતની એક રકમ આપેલી છે। આને પણ તમે જોવો એટલે તમને એમ લાગે કે આ પણ સુરક્ષ સમીકરણ નથી, તો આપણે આને પણ સુરક્ષ ની અંદર ફેરવવું પડે। તમે જુઓ તો કે અહીં નવ એક્સ ના છેદમાં સાત માઇનસ છ એક્સ આપેલા છે। હવે આખે આખા દિયા સાત માઇનસ છ એક્સ શેમાં છે, તો કે ભાગાકાર માં છે। આપણે આને જમણી બાજુ લઈ જઈએ તો શેમાં આવી જાય, તો કે ગુણાકાર ની અંદર આવી જશે। તો આપણે એવું જ કરશું, નવ એક્સ એમ નમ બરાબર એમ નમ, આ પંદર એમ નમ અને આ સાત માઇનસ છ એક્સ ભાગાકાર માં હતા, આ બાજુ લાવીએ એટલે તો કે ગુણાકાર માં આવશે, એટલે કે પંદર કાઉન્સ ની અંદર સાત માઇનસ છ એક્સ, આવું કઈક તમને જોવા મળશે। હવે જે આગળ આપણે કર્યું હતું, જે આના પહેલાના દાખલામાં કર્યું હતું, એ જ રીતે હવે આપણે આનું સાદું રૂપ આપશું। તો કે નવ એક્સ એમ નમ બરાબર એમ નમ, આ પંદર નો ગુણાકાર કાઉન્સ અંદર કરીએ બે સાથે, તો કે પંદર સત્તા એકસો ને પાંચ, આ માઇનસ ની નિશાની એમ નમ, પંદર છ તો કે નેવ, પણ નેવ કેવા તો કે એક્સ સાથે એક્સ જોડાયેલો છે એટલે કે નેવ એક્સ। હવે આપણે એક્સ વાળાને એક બાજુ ભેગા કરીએ અને અચળ પદને પણ એક બાજુ ભેગા કરીએ, તો કે અહીં નવ એક્સ એમ નમ, આ બાજુ જુઓ તો કે માઇનસ નેવ એક્સ છે જમણી બાજુ, ડાબી બાજુ આવે એટલે કેવા થઈ જાય તો કે પ્લસ થઈ જાય, એટલે કે પ્લસ નેવ એક્સ બરાબર આ એકસો પાંચ હતા એમ નમ રાખશું આપણે, એને ડગાવશું નહીં। આનું સાદું રૂપ આપો તો કે નવ એક્સ વધતા નેવ એક્સ એટલે શું આવશે, તો કે નવાણું એક્સ બરાબર એકસો ને પાંચ। હવે એક્સ સાથે હજી પણ નવાણું જોડાયેલા છે, તો આપણે નવાણું ને પણ જમણી બાજુ લઈ જઈએ, નવાણું શેમાં છે તો કે ગુણાકાર ની અંદર જોડાયેલા છે એક્સ સાથે, તો આપણે નવાણું ને પણ જમણી બાજુ લઈ જઈએ એટલે ભાગાકાર ની અંદર આવશે। તો કે હવે એક્સ એમ નમ બરાબર એમ નમ, એકસો પાંચ આ બાજુ હતા અને નવાણું આવ્યા શેમાં આવ્યા, તો કે ભાગાકાર ની અંદર આવશે, એટલે કે એક્સ બરાબર એકસો પાંચ ના છેદમાં નવાણું, આપણો જવાબ આવી ગયો। પણ ના મિત્રો, હજી આપણો જવાબ આવ્યો નથી, કેમ? તો કે આપણો જવાબ હંમેશા અતિ સંક્ષિપ્ત રૂપમાં હોવો જોઈએ, એટલે કે નાનામાં નાના સ્વરૂપની અંદર હોવો જોઈએ। તો આના છેદ ઉડતા હોય ત્યાં સુધી ઉડાડી દેવાના, છેદ ઉડતા હોય ત્યાં સુધી ઉડાડી દઈશું આપણે। તો કે એકસો પાંચ ના છેદમાં નવાણું કેવી રીતે ઉડશે, તો કે અહીં પાંત્રીસ ગુણ્યા ત્રણ કરો, પાંત્રીસ ગુણ્યા ત્રણ એટલે એકસો પાંચ આવશે, અને નીચે તેત્રીસ ગુણ્યા ત્રણ કરો એટલે નવાણું આવે, તો આ બે માં ત્રણ ત્રણ સરખા છે એટલે એ કેન્સલ થશે। હવે એક્સ બરાબર શું વધ્યું, તો કે પાંત્રીસ ના છેદમાં તેત્રીસ, તો આ આપણો ફાઈનલ જવાબ થશે પાંત્રીસ ના છેદમાં તેત્રીસ। તો આવી રીતે કોઈ પણ સમીકરણ આપેલા હોય કે જે સુરેખ સ્વરૂપે લાગતા ન હોય, તો તમે આવી રીતે એને સુરેખ સમીકરણમાં ફેરવી અને તમે એનો ઉકેલ લાવી શકો છો। આમાં તમારે ખાસ એક જ વસ્તુ યાદ રાખવાની છે કે કઈ ડાબી બાજુ પદને લઈ જવું અને કઈ પદને જમણી બાજુ લઈ જવું। જો બે રકમ સામે સામે આપેલી હોય તો આપણે જે પહેલા દાખલામાં કર્યું એ રીતે ચોકડીઓ ગુણાકાર આપણે કરશું। તો જોઈએ આપણે ઉદાહરણ નંબર ત્રણ, તો આ રીતની કઈક રકમ આપેલી છે ઉદાહરણ ત્રણ ની, તો કે ત્રણ વાય વધતા ચાર છેદમાં બે માઇનસ છ વાય બરાબર માઇનસ બે ના છેદમાં પાંચ, આ રીતનું એક સમીકરણ આપણને આપેલું છે। તો આપણે આ સમીકરણનો ઉકેલ લાવવાનો છે, કઈ રીતે ઉકેલ આવશે એની વાત કરીએ, તો કે આને પણ આપણે સુરેખ સ્વરૂપે ફેરવશું। બે બાજુ બબે રકમ આપેલી હોય, બે બાજુ બબે રકમ આપેલી હોય,
तो आपने चोकड़ियो गुणाकार करशु, केवो गुणाकार? चोकड़ियो गुणाकार एटले के आ पांच नो गुणाकार केनी साथे थशे? तो के त्रण वाय वधता चार साथे थशे। आवी रीते आम चोकड़ी लागशे। अने आ माइनस बे नो गुणाकार केनी साथे थशे? तो के बे माइनस छ वाय साथे गुणाकार थशे। तो आ रीते चोकड़ी लगाड़वानी। एक वार फरीथी हुं तमने चोकड़ी केवी रीते लागे बताऊं। तो के पांच नो गुणाकार त्रण वाय माइनस चार साथे थशे, अने आ माइनस बे नो गुणाकार बे माइनस छ वाय साथे थशे। तो आवी रीतनी चोकड़ियो गुणाकार तमने जोवा मळशे। तो आ रीते आपणे आगळ वधशुं। जोईए आपणे तो के गुणाकार करीए तो के पांच नो गुणाकार आपणे करीए त्रण वाय वत्ता चार साथे, एटले के पांच कौंसमां त्रण वाय वधता चार कौंस पूरो बराबर माइनस बे एम नम, अने कौंस मां कोण आवशे? तो के बे माइनस छ वाय, बे माइनस छ वाय। तो आवी रीते कंईक आपणने जोवा मळशे। तो हवे जे आपणे आगळ कर्युं हतुं एज रीते, तो के पांच नो गुणाकार आखे आखा कौंस साथे करी आपणे, तो के पांच तरी पंदर, अने वाय जोडायेलो छे एटले के पंदर वाय वधता पांच गुणा चार एटले के वीस, पांच चौका वीस बराबर ना बराबर। आ बाजु जोईए तो के माइनस बे एने गुणा बे, माइनस बे एने गुणा बे एटले केटला आवशे? चार। पण केवा चार आव्या? माइनस चार। माइनस बे गुणा बे एटले माइनस चार। हवे माइनस छ एने गुणा माइनस बे, गुणाकार नी अंदर बे जग्याए माइनस होय तो शुं थई जाय? तो के प्लस थई जाय। एटले के बे गुणा छ केटला? तो के बार। बे गुणा छ एटले बार, પણ બે જગ્યાએ માઇનસ એટલે કેવા થાય? તો કે પ્લસ, એટલે કે વધતા બાર, અને પાછળ વાય જોડાયેલો છે ચલ, એટલે કે માઇનસ પ્લસ બાર વાય। તો બસ હવે આ સમીકરણ સુરેખ સ્વરૂપે ફેરવાઈ ગયું। હવે તો આપણે આના શું કરવાનું? તો કે ચલ વાળા પદને એક બાજુ ભેગા કરશું અને અચળ પદને એક બાજુ ભેગા કરશું અને સાદું રૂપ આપશું, એટલે ઓટોમેટિક આપણને જવાબ જોવા મળશે। તો તમે જુઓ અહીં તો કે આ પંદર વાય એમ નામ, पंदर वाय एम नम, आ प्लस बार वाय ने अपने डाबी बाजू लाई एटले केवा थई जाय? तो के माइनस थई जाय, माइनस बार वाय। आ बराबर एम नम, तो के माइनस चार आ बाजू हता एम नम, अने आ बाजू प्लस वीस छे एने अपने जमणी बाजू लई जाय एटले केवा थई जाय? तो के माइनस वीस, माइनस वीस थई जाशे। तो आटले सुधी आपणे સાદું રૂપ આપ્યું। આગળ વધીએ આપણે તો કે પંદર માંથી બાર જાય તો કે ત્રણ વધે, પાછળ આ વાય જોડાયેલો છે એટલે કે ત્રણ વાય બરાબર એમ નામ। હવે અહીંયા જુઓ તો કે બે જગ્યાએ માઇનસ, બે પદ માઇનસ હોય એટલે હંમેશા બે નિશાની સરખી દેખાતી હોય એટલે હંમેશા સરવાળો થશે, એટલે કે વીસ ને ચાર કેટલા? તો કે ચોવીસ। પણ કેવા ચોવીસ આવશે આ? તો કે માઇનસ ચોવીસ। મોટા પદની નિશાની ખાસ યાદ આપણે અહીંયા રાખશું, માઇનસ ચોવીસ આવ્યા। તો કે હજી પણ આપણો ચલ રહ્યો જે વાય, વાયની સાથે ત્રણ જોડાયેલો છે। આપણે તો ફક્ત વાયની કિંમત જ જોઈ છે, ત્રણ વાય જોતા નથી। તો આપણે ત્રણને પણ જમણી બાજુ મોકલી દઈએ। તો કે વાય એમ નમ બરાબર એમ નમ, માઇનસ ચોવીસ આ બાજુ હતા અને આ ત્રણ વાય સાથે શેમાં જોડાયેલો છે? તો કે ગુણાકારમાં, જમણી બાજુ જાય એટલે શેમાં આવી જાય? તો કે ભાગાકારમાં આવી જાય, એટલે કે માઇનસ ચોવીસ ના છેદમાં ત્રણ। હવે વાય બરાબર શું આવે જવાબ? તો કે માઇનસ ચોવીસ ના છેદમાં ત્રણ ના હજી આવી ગયો નથી। કેમ? તો કે હજી અહીં છેદ ઉડે છે કે ત્રણ અઠા ચોવીસ, ત્રણ અઠા ચોવીસ। હવે ખાલી જવાબ કેટલો આવ્યો? તો કે આઠ આવ્યો। પણ આઠ કેવા? તો કે માઇનસ નિશાની છે જોવાની, આપણે એ ભૂલી જાય તો દાખલો ખોટો। કેવો જવાબ આવે? માઇનસ આઠ। તો આપણો જવાબ અહીં ફાઇનલ જોવા મળે કેટલો? તો કે વાય બરાબર માઇનસ આઠ જવાબ આવે। કેટલો જવાબ આવે? તો કે વાય બરાબર માઇનસ આઠ। તો આવી રીતે તમે સમીકરણનો જવાબ લાવી શકો છો। આવા બીજા ઘણા બધા ઉદાહરણ આપણી પાઠ્યપુસ્તકમાં આપેલા છે, તમે ઘરે પ્રેક્ટિસ કરી શકો। તો હજી એક ઉદાહરણ જોઈએ એટલે તમને થોડીક વધારે ખબર પડે। ઉદાહરણ નંબર ચાર લઈએ આપણે। ઉદાહરણ નંબર ચાર, શું રકમ આપેલી છે? તો કે ઝેડ ના છેદમાં ઝેડ વધતા પંદર બરાબર
4/9। जो अहीं पण बे बाजू बबे रकम आपेली छे तो एज वस्तु करवानी। शुं करवानुं तो के चोकड़ियो गुणाकार, आ 9 नो गुणाकार थाशे आ झेड साथे अने 4 नो गुणाकार थाशे झेड वधता 15 साथे। तो एज रीते आपणे हवे आगळ वधीए तो के झेड नो गुणाकार 9 साथे थाय एटले शुं आवे तो के 9 झेड बराबर आ 4m9 अने हवे गुणाकार केनो तो के झेड वधता 15। આગળ વધીએ તો કે સાદુ રૂપ આપીએ તો કે 9zm9 બરાબર m9, આ 4 નો ગુણાકાર કૌંસ ની અંદર કરીએ એટલે કે 4 z એટલે તો કે 4z વધતા આ 4 નો ગુણાકાર 15 સાથે કરીએ એટલે કે 15 × 60। તો આટલે સુધી આપણે, તો હવે સાદુ રૂપ આપીએ આપણે તો કે 9zm9 બરાબર 4zm9 અને વધતા 60 પણ m9। આગળ વધીએ તો કે તમે જુઓ તો કે ઝેડ વાળા પદને આપણે એક બાજુ ભેગા કરી એટલે કે અચળ પદને આપણે એક બાજુ ભેગા કરી અને ચલ વાળા પદને એક બાજુ ભેગા કરીએ તો કે 9z આપણે આ બાજુ હતા અને આ 4z જમણી બાજુ છે કેવા તો કે પ્લસ છે, આ ડાબી બાજુ લાવીએ એટલે માઇનસ થઈ જાય એટલે કે 9z - 4z બરાબર આ 60 તો ઓલરેડી આ બાજુ છે એટલે એમ રાખશું આપણે। આનું સાદુ રૂપ આપી તો કે 9z માંથી 4z જાય એટલે તો કે 5z, 9z માંથી 4z જાય એટલે 5z બરાબર આ 60m9। હજી ઝેડ સાથે 5 જોડાયેલા છે તો આપણે 5 ને પણ જમણી બાજુ લઈ જઈએ તો કે zm9 બરાબર m9 60m9। હવે આ 5 ગુણાકારમાં જોડાયેલા છે, આ બાજુ આવે એટલે ભાગાકાર ની અંદર આવશે એટલે કે ઝેડ બરાબર, હજી આપણે આનું સાદુ રૂપ આપીએ તો કે 12 × 5 = 60 છેદ ઉડાડી દેવાના, 12 × 5 = 60 તો વધ્યું શું ખાલી તો કે ઝેડ બરાબર 12। તો આ આપણો ફાઈનલ જવાબ થશે। તો આવી રીતના ઉદાહરણ ઘણા બધા તમારા પાઠ્યપુસ્તક ની અંદર આપેલા છે, તમારે એની પ્રેક્ટિસ કરવાની। આવી રીતના સમીકરણ આપેલા હોય કે જે સુરેખ સ્વરૂપે ન હોય, દેખાય જોઈને આપણને એવું લાગતું હોય કે આ સમીકરણ સુરેખ સમીકરણ નથી, પણ તમે એને આવી રીતે સુરેખ સ્વરૂપે ફેરવી શકો છો। ફરીથી કહી દઉં કે આવી જે રકમ હું આપેલી હોય કે આવી રકમ હું આપેલી હોય તો એને શું કરવાનું તો કે સૌ પ્રથમ ચોકડીઓ ગુણાકાર કરી દેવાનો, ચોકડીઓ ગુણાકાર। આ 9 નો ગુણાકાર આપણે ઝેડ સાથે કર્યો અને આ ઝેડ વત્તા 15 નો ગુણાકાર આપણે 4 સાથે કર્યો એટલે તમને સુરેખ સ્વરૂપની અંદર સમીકરણ જોવા મળશે। બીજી વસ્તુ તો કે કૌંસ આપેલો હોય અને કૌંસની બહાર આ અંક આપેલો હોય તો એ અંક આખા કૌંસ સાથે ગુણાશે, આ 4 × z પણ થશે અને 4 × 15 પણ થશે, બધી જગ્યાએ આવું જોવા મળશે। તો હવે આપણે આટલે સુધી રાખશું, નેક્સ્ટ મળશું નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં સુધી થેન્ક યુ, આવજો।